નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નવા શૈક્ષણિક વર્ષમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ તો વાત આપણે એ કરવાની છે કે હવે આપણે બધા જ વિષયોના ટૂંક સમયની અંદર ઓનલાઈન ક્લાસીસ પણ ચાલુ થઈ જવાના છે. બીજી વસ્તુ એ છે કે એની સાથે હાજરી પણ લેવામાં આવશે. જે વખત આપણે દર વખત જે ભણીએ છીએ એની માફક નોટબુક છે, સ્વાધ્યાય પોથી છે, એ બધું પણ આપણે રેગ્યુલર બનાવવાનું છે, જે તે વિશે શિક્ષક એ માહિતી પણ તમને આપી દેશે. સાથે સાથે બીજી સલાહ એ પણ આપવાની છે કે મિત્રો, કોરોના હજુ જતો નથી રહ્યો, બરાબર? એટલે એ બાબતનું આપણે ખાસ કાળજી રાખવાની છે, કારણ કે ભારત સરકારે પણ હજી કોઈ પણ જગ્યાએ સ્કૂલો ચાલુ કરેલી નથી. તો આનો મતલબ એ છે કે કોરોના નથી ગયો, તો આપણે બિંદાસ થઈને બહાર ફરવાનું નથી, જેથી કરીને આપણે બચી શકીએ, આપણા ધંધાને પણ જતાં આપણે રોકીએ. બીજી મેન વાત ઉપર આપણે આવીએ. ખાસ તો મારે આજે તમને ધોરણ 10 એની અંદર સમાજ અને પીટી વિશે થોડી વાત કરવાની છે. તો આપણે જેમ જેમ આગળ વધશું, ખાસ તો મારે વાત એ કરવાની છે કે 9મા ધોરણની અંદર આપણે જે ભણી ગયા, બરાબર, સમાજની હું તમને વાત કરું છું. તો હવે 10મા ધોરણની અંદર પણ એને લગતું ભણવાનું છે, પણ હું તમને એ રીતે સમજાવું છું કે 9મા કરતાં 10માનું સમાજ આપણે ઈઝી રીતે ભણવાનું. 9મા ધોરણમાં જે આપણે વાત તમામ પ્રકારની કરી ગયા, ભારતમાં અંગ્રેજો કઈ રીતે આવ્યા, ક્યારે આવ્યા, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, બક્સરનું યુદ્ધ ક્યારે થયું, જળમાં ક્યારે સુધારણો, અંગ્રેજોની સાથે સાથે મતલબ કે પોર્ટુગીઝોની સાથે સાથે બીજા ક્યાં ક્યાં લોકો ભારતની અંદર આવ્યા હતા, શું કર્યું હતું, જે સંગ્રામ થયો હતો એ સંગ્રામના શું પરિણામ આવ્યા હતા, એ તમામ પ્રકારની વિગતે આપણે ચર્ચા કરી ગયા. સાથે સાથે ભૂગોળની અંદર પણ જેમ મોસમ કેવી રીતે બદલાય છે, વરસાદ કેવી રીતે આવે છે, આ ચર્ચા પણ કરી ગયા. દિવસ રાત કેમ થાય છે એની પણ આપણે વિગતવાર વાત કરી. પૃથ્વીના ગોળા ઉપર એ પણ આપણે રૂબરૂ જોયું. હવે 10મા ધોરણની અંદર મેઇન વાત આપણે જો કરીએ તો એની અંદર ખાસ આપણે આપણો વારસા વિશે તપાસ કરવાની છે, વારસો ભણવાનો. આપણે કેમ આપણા વારસાનો ખ્યાલ હોય કે આપણું નામ, આપણા ફાધરનું નામ, આપણા દાદાનું નામ, આ બધું આપણે સારી રીતે સમજતા હોય, આપણે યાદ હોય, બરાબર? 2, 5, 7 પેઢી સુધીના નામ યાદ હોય. તમારા પપ્પાએ શું કર્યું, તમારા દાદાએ શું કર્યું, અથવા તો તમારા પરદાદાએ ગામ માટે શું કર્યું, દેશ માટે શું કર્યું, રાજ્ય માટે શું કર્યું, એ તમે કેમ ગર્વથી વાત કરતા હોય, મારા દાદાએ આ કામ કરેલું છે. તો આપણે એ વાત કરવાની છે, આપણે છે ને વિશ્વના દાદા છે. શું કામ દાદા છે, આપણે જે રેગ્યુલર ભણશું ત્યારે હું તમને કહીશ કે આપણે કઈ રીતે દાદા, બરાબર ને? વિશ્વની અંદર વિશ્વને આપણે શું આપેલું, આપણે ખાસ તો આપણી જે ઓળખાણ છે, આપણું જે ગૌરવ છે આપણે ભૂલી ગયા છીએ. આપણે શું કર્યું છે આપણે ભૂલી ગયા છે, આપણે કાંઈ ખ્યાલ નથી, એટલા માટે આપણે ગર્વથી નથી રહી શકતા. આજે મારે તમને વાત એ કરવાની છે કે જ્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ ધોરણ 10નો અભ્યાસક્રમ ચલાવશું ત્યારે હું તમને કહીશ કે ભારત વિશ્વગુરુ શા માટે કહેવાય છે, ભારત સોનેકી ચિડિયા શા માટે કહેવાય છે. તો એની ઘણી બધી વાત છે, ખાસ તો વારસાની આપણે વાત કરવાની છે. આપણા પૂર્વજોએ વિશ્વના લોકોને શું શીખવાયું. આજે આપણે વાત કરી, તમને એક નાનકડું ઉદાહરણ દઉં કે આપણે પ્લેનની વાતો કરીએ છીએ કે ભાઈ આ પ્લેન છે, રાઈટ બંધુએ શોધેલા છે, આ વગેરે બાબતો છે. પણ એ તમે જાણો છો કે રામાયણ તમે જોયું હશે, આ કોરોના કાળમાં પણ જોયું હશે ને એની પહેલાં પણ જોયું હશે. તો એ જ્યારે રાઈટ બંધુએ એરોપ્લેનની શોધ કરી ને એની પહેલાં રામાયણમાં આપણા રાવણમાં એક પુષ્પક વિમાન હતું, બરાબર? આપણે જુદા જુદા પ્રકારના પરમાણુઓની વાત કરીએ છીએ તો વર્ષો પહેલાં જે આપણા દેશની અંદર મહાભારત થઈ ગયું, તો મહાભારતની અંદર પણ તમે જોશો કે જે ધનુર્વિદ્યા કેવી હતી. આજે આપણે ટેલિફોનની વાત કરીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે તાત્કાલિક સંદેશો મોકલી શકીએ છીએ. તો આ જે સંદેશો છે એ વર્ષો પહેલાં પણ આપણા ઋષિમુનિઓ આપતા વગર તાર ટપાલે, બરાબર? એક ઋષિ એક ગિરનાર ઉપર હોય, એક હિમાલયમાં હોય, તો યોગ શક્તિની વાત કરી શકતા હતા. તો આવી ઘણી બધી વાતો છે, શું ભણાવો હતી, શું આપણે કરેલું છે, આપણા સ્થાપત્યો શું છે, હજારો વર્ષ બાદ આપણા સ્થાપત્યો બનેલા છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે એવા પણ વિશાળ મંદિરો છે કે જેની અંદર હજારો પૂજારીઓ રોજગારી મેળવે છે, અને એવી રીતે બનેલા છે. આપણા ગુજરાતની અંદર આપણી બાજુમાં જ અમદાવાદની અંદર આપણે જોઈએ ઝૂલતા મિનારા છે, બરાબર? તો આજે પણ એના કંપનનું રહસ્ય આપણે જાણી શકતા નથી. તો આવો ઘણો બધો રસપ્રદ બાબતોની મારે તમને વાત કરવાની, બરાબર? એટલે ખરેખર તમને મજા આવશે, ખરેખર તમને ઉત્સાહ થશે કે હવે શું થયું છે, આપણે શું કરેલું છે. તો આપણે 10માના સમાજની અંદર
એ વસ્તુ જાણવાની છે કે આપણે શું મળે. તમને પણ ગર્વ થશે કે તમને પણ ગર્વ થશે કે હું ભારત દેશનો નાગરિક છું, બરાબર. અને આપણે પણ શું કહેવાય કહી શકશું. બીજી બાબત મારે તમને એ કરવાની છે, પીટી વિશે પણ આપણે જાણીએ છીએ કે જે આપણે ગેમ્સ અલગ અલગ આપણે કરીએ છીએ રેગ્યુલર, એ તો થવાની જ છે. હમણાં 21 જૂન આવે છે, બરાબર, તો ત્યારે પણ આપણે યોગા કરવાના છે. કદાચ ફરી પછી આપણે વાત કરશું, વાત ન કરીએ તો પણ તમને એવું ખાસ સલાહ છે કે 21 જૂને સવારે, બરાબર, તમારો અનુકૂળ સમય સવારે 6 વાગે, 7 વાગે, 8 વાગે તમારા આખા ઘરને ફેમિલીને લઈ અને તમારે યોગા કરવાના. જો તમારે શું યોગા કરવાના તમને ખ્યાલ ન હોય તો મારો વ્યક્તિગત કોન્ટેક્ટ પણ કરી શકો એમ, બરાબર. શું યોગા કરવાના છે, અડધી કલાક, પોણો કલાક, કલાક આપણે યોગ કરશું. પહેલાં કસરત કરશું, આસનો કરશું, એક્સરસાઇઝ કરશું, આવી બધી બાબતો પણ આપણે કરવાની છે. બીજી સમાજની અંદર તમને એક લાસ્ટ વાત કહી દઉં, પછી આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. ખાસ નકશો છે મિત્રો, 9મા ધોરણમાં આપણે ભણી ગયા. નકશો દર વખતે શીખવાનો હોતો નથી, નકશો એવી વસ્તુ છે કે જનરલ નોલેજ છે, કાયમ માટે આપણે યાદ રાખવાનો. તો આપણા ટોટલ કેટલા રાજ્યો છે, બરાબર, એ રાજ્યનું ખાસ તો સ્થાન ક્યાં છે, બરાબર ને, એ રાજ્યનું સ્થાન ક્યાં છે, સ્થાન આપણે જોવાનું. એ આપણે શીખવાડીએ છીએ આપણે ટેકનિકથી, બરાબર ને, કે 3 રાઉન્ડની અંદર આપણે આખા રાજ્યનું નામ યાદ રાખીએ. પણ હું તમને સલાહ એ દઉં છું કે તમારી પાસે નકશો છે, તમે નેટનો ઉપયોગ કરો જ છો, તો એની અંદરથી એ પણ જોઈ લેજો. આપણે શું કહેવાય બોર્ડ ઉપર પણ એ સમજાવશું, એટલે બધા રાજ્યોના નામ, એનું સ્થાન, કારણ કે ખેતીના પાકો, ખનીજો ક્યાં થાય છે. જો તમને ખ્યાલ હશે કે કયું રાજ્ય ક્યાં છે, બિહાર ક્યાં છે, ગુજરાત ક્યાં છે, હિમાચલ ક્યાં છે, તો તમે તાત્કાલિક કહી શકશો, તાત્કાલિક નકશાની અંદર બતાવી શકશો. તમને એ પણ જ્ઞાન આવશે કે હું આજે ગુજરાતમાં છું, મારે મહારાષ્ટ્રમાં જવું છે, મારે પંજાબમાં જવું છે, તો એ કઈ બાજુ આવેલું છે, કેટલું અંદાજિત અંતર થાય છે, તો આ પણ તમે સારી રીતે જાણી શકશો. તો ખાસ મારી તમને અપીલ છે કે નકશો ખાસ તમારે કરી લેવાનો. આ તો આપણે સેમ્પલ થોડો વિડીયો આપણે રીતે બનાવ્યો છે, હવે આપણે રેગ્યુલર કોર્સમાં આગળ વધશું, બરાબર. તો ત્યારે આગળની આપણે વાત કરશું, અને બાકી બધા હવે એલર્ટ રહેજો, ગ્રુપની અંદર મેસેજ અમે નાખતા રહેશું. આપણા ઓનલાઈન ક્લાસ જે રીતે આપણે માઇક્રોસોફ્ટ ટીમની અંદર ભણતા હતા એ રીતે પણ ચાલુ રહેશે. યુટ્યુબ ચેનલની અંદર પણ આપણા બધા મીઠાપુર હાઈસ્કૂલના ટીચરોના વિડીયો પણ આવશે, તો એ પણ તમે કદાચ જો ક્યારેક ચૂકી જાઓ તો ત્યાર પછી એ પણ જોઈ શકો. તો હું સરસ મજાનું આપણે આયોજન કરેલું છે, તો એ આયોજનનો લાભ તમારે બધાએ લેવાનો છે. નહીં કે માસ પ્રમોશનનું એ ન રાખતા, બરાબર ને, કે ક્યાં વખતે આવી ગયું, આ વખતે પણ પાસ થઈ ગયો, હવે માસ પ્રમોશન નહીં આવે. એટલે એ રીતે તમારે પરફેક્ટ શરૂઆતથી જ ભણવાનું, બરાબર, ઓકે. બાકી 21મી જૂનનું કોઈ ભૂલે નહીં, બરાબર. 21મી જૂને યોગ કરવાના. તો હવે પછી આપણે આગળની વાત ફરી પછી કરશું.